સુરત બાદ નજર કરીએ વડોદરા તરફથી બ્રેકિંગ ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે. વ્યાપક અસર અત્યારે જોવા મળી રહી છે. વડોદરામાં આફતનો વરસાદ નોંધવામાં આવ્યો છે. ફરી એક વખત વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જનજીવન પર વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે. શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છે. દોઢા ભાવે શાકભાજીઓ વેચાઈ રહી છે. એક પ્રકારે જે લોકો હતા તેઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને બીજી તરફ આ પ્રકારે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ અત્યારે મોંઘા ભાવે મળી રહી છે. લોકો અત્યારે તમામ જે સમસ્યાઓ છે તેમના અંતની આશા સેવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આગામી સમયમાં પણ આ પ્રકારે સમસ્યાઓ યથાવત રહેશે તેવું કહી શકાય. આ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી ભાવેશ, જે પ્રકારે વડોદરામાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે ત્યારે અત્યારે કેવા પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે, માહિતી આપશો? દીપા, જે પ્રકારે છેલ્લા ચાર દિવસથી કુદરતી આફત વડોદરામાં જોવા મળી રહી છે, ખાસ કરીને જે પ્રકારની વાત કરીએ તો વરસાદી હોવાના કારણે મોટાભાગની જે ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે, દૂધથી લઈને શાકભાજી ક્યાંક ને ક્યાંક માર્કેટ બંધ હતા, ત્યારે આજે વાત કરીએ તો આપણે અત્યારે શાક માર્કેટમાં છીએ અને શાક માર્કેટમાં જોવા જઈએ તો રેગ્યુલર દિવસ કરતા ખૂબ જ ઓછા લોકો હાલમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. કારણ કે મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, ત્યારે ખાસ કરીને જે પ્રકારનો માહોલ વડોદરામાં છે ત્યારે વડોદરાના લોકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યાર સુધી ખાણીપીણીની ચીજ વસ્તુઓ, પીવાના પાણીની સુવિધાઓ નથી પહોંચી શકી, કારણ કે તંત્ર અત્યારે પણ કામગીરી કરી રહ્યું છે. એક તરફ જ્યારે ગઈકાલે જે પ્રકારનો માહોલ હતો, ગઈકાલે વરસાદ બંધ થયો હતો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પણ આજે જો વાત કરીએ તો આજે ફરીવાર વરસાદ શરૂ થયો છે. આ શાક માર્કેટમાં આપણે વાત કરીએ તો શાક માર્કેટમાં જે પ્રકારનો માહોલ છે, શાકભાજી ખાસ કરીને જે 10 રૂપિયાની વસ્તુ 15 રૂપિયામાં મળી રહી છે, એટલે કે શાકભાજીનો ભાવ પણ દોઢ ગણો વધી ગયો છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને કેટલાક ખૂબ જ મહત્વની વાત છે કે જે લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે તેની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, ત્યારે આપણે કેટલીક ગૃહિણીઓ સાથે વાત કરીશું અને તેમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ આપને પૂછવા માંગીશ કે અત્યારે શાકભાજીના ભાવ કયા છે અને રેગ્યુલર દિવસ કરતા અત્યારે શાકભાજી કેટલી મોંઘી મળી રહી છે? મોંઘી છે શાકભાજી, હમણાં પહેલા કરતા હમણાં મોંઘી છે. બધાનો ડબલ ભાવ જ છે, એટલે કઈ પોસાતું તો નથી જમવાને બી. છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, મોટા ભાગના વિસ્તારોમાં પાણી છે, શાકભાજી લેવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે, શું કહેશો? હા, તો મુશ્કેલી પડે છે, ઘરમાંથી નીકળાતું નથી, ઘરમાં બી આટલું આટલું પાણી ઘૂસે છે, રોડ પર બી પાણી છે, એટલે શું કરીએ હવે? હવે એ પ્રમાણે હવે ચાલી રહ્યું છે, અમારે જેમ તેમ કરીને નીકળીને લઈ આવીએ છીએ, બસ એવી વિનંતી છે હવે. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે પ્રકારનો છેલ્લા 4 દિવસથી માહોલ છે, ફરીવાર વરસાદ શરૂ થયો છે, લોકોને મુશ્કેલીઓ પડી રહી છે અને શાકભાજીના ભાવ પણ વધી ગયા છે, શું કહેશો? સર, શાકભાજીના ભાવ છેલ્લા 4 દિવસમાં બહુ ઉછળીને આવ્યા છે. નાની નાની શાકભાજી લેવી પણ હવે પોસાતી નથી, તો વરસાદ બંધ રહે અને તો પછી કદાચ ખેડૂતોનો માલનો આવક થાય તો એવું સમજાય કે ભાવ ઓછા થાય, બાકી હમણાં તો બહુ મુશ્કેલીઓ પડી રહી. આ ભાવ તો ખરેખર પોસાય એવા છે નહીં. કેટલા ભાવમાં સામાન્ય વસ્તુઓ મળતી હોય છે અત્યારે, કેટલો ભાવ બોલી રહ્યો છે? લગભગ દરેક વસ્તુમાં 5-10-15 રૂપિયા સુધીનો મેક્સિમમ વધારો આવ્યો છે. 5-15 રૂપિયા સુધી તો મેક્સિમમ બધામાં વધારો આવ્યો છે. દાણાભાજી તો હવે લેવા જઈએ તો 25 રૂપિયા થઈ ગઈ છે, 40 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો ટામેટા થઈ ગયા છે, એટલે લગભગ પોસાતું નથી, એમ બહાર નીકળવું મુશ્કેલ લાગે છે. કેટલી મહિલાઓ સાથે વધુ વાત કરીશું, આપને પણ પૂછવા માંગીશ કે શાકભાજીના ભાવ કેટલા હતા અત્યારે કેટલા છે? પહેલે અમે 20-500 મે મેથી લઈ જતેલા, આ તો 60 રૂપિયા કિલો ટામેટા છે, આ તો 40 રૂપિયા કિલો મે ટામેટા જગ્યા મે 60 રૂપિયા કિલો પોસાતા બી નથી અમને. હા, 60 રૂપિયા 70 રૂપિયા કિલો, એટલે અમને કશું પોસાતું નથી, અમે કઈ સિલાઈ લઈને ખવડાય, નોકરી કરીએ તોય અમને પોસાતું નથી, એના કારણે અમે 30-500 ખાઈએ થોડા થોડા લઈને, એ અમારી વિનંતી છે. ગઈકાલે પરમ દિવસે જે પ્રકારે વરસાદ હતો, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, રોડ રસ્તા બંધ થઈ ગયા હતા, ત્યારે કઈ મુશ્કેલીઓ પડી? તારે બહુ અમને મુશ્કેલી, શાક અમને મળ્યું જવાની તકલીફ, પાણીમાં માકડલા પાણીમાં ગયા તો અમને બહુ તકલીફ પડી, એક એક દિવસ ભૂખ્યા બેસ્યા રહ્યા, પછી અમે અહીંયા માર્કેટ ખુલી એ પછી અમે લેવાયા. 30-250 આપે, 20-250 મરચા આપે, એની જગ્યાએ અમે 10-250 લઈ જગ્યા 30-250 ખાતા થઈ ગયા, ને 20-250 બી મરચા લેતા તો અમને પોસાતું નથી ઘર બાર બચ્ચામાં, એટલે તમારી વિનંતી. તો જે રીતે મહિલાઓ પણ જણાવી રહી છે કે શાકભાજીના ભાવ જે પ્રકારે વધી રહ્યા છે જેના કારણે મહિલાઓને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય, સામાન્ય દિવસમાં જે શાકભાજી 50 રૂપિયામાં મળતી હોય તે અત્યારે 100 રૂપિયામાં મળી રહી છે, જેના કારણે લોકો હાલમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી દીપા,
જી ભાવેશ, પૂર વખતે પણ આપણે જોયું કે જે પ્રકારે વાહનો જે છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું, બીજી તરફ ઘરવખરીને પણ નુકસાન, અને હવે શાકભાજીનો મોંઘવારીનો માર, એટલે લોકોની સમસ્યાઓનો અંત નથી આવી રહ્યો. ચોક્કસ સ્થિતિ પર લોકોની સમસ્યાઓનો અંત આજે પણ નથી આવ્યો, કારણ કે આજે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જે પ્રકારનો માહોલ આજે શાક માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ, તે શાક માર્કેટમાં સામાન્ય દિવસોમાં એટલી ભીડ હોય છે કે ઉભા રહેવાની જગ્યા નથી હોતી, ત્યારે અત્યારે આ શાક માર્કેટ ખાલી ખમ જોવા મળી રહ્યું છે. તેનું કારણ છે કે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ગ્રાહકો આ વિસ્તારમાં શાકભાજી ખરીદવા માટે પણ આવી નથી શકતા. ખાસ કરીને જે પ્રકારની આપણે વાત કરી રહ્યા છીએ કે શાકભાજીના ભાવ વધવાને કારણે લોકોને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે, ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે, તે મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોટા ભાગની જે વસ્તુની વાત કરી કે જીવન જરૂરિયાત માટે શાકભાજીથી લઈને તમામ વસ્તુઓની ખૂબ જ જરૂર હોય છે, ત્યારે અત્યારે જે પ્રકારનો માહોલ વડોદરામાં છે, 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે વડોદરા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે વડોદરામાં જે આજવા અને જે નદીઓ છે તે નદીઓ પણ ઓવરફ્લો થઈ, વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ, તેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે જે પ્રકારનો માહોલ સર્જાયો હતો, લોકોએ ગઈકાલે રાહતનો શ્વાસ લીધો હતો, પણ આજે ફરી એકવાર વરસાદ શરૂ થતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને હવે ફરી એકવાર લોકોને ચિંતા સતાવી રહી છે કે હવે સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કઈ રીતે મેળવવી. દીપા જી બિલકુલ આભાર ભાવેશ માહિતી આપવા માટે.